અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના તલોદના રોજેડ પાસે અકસ્માત સર્જાયો હતો. સરકારી બસ અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસના ડ્રાઈવર સહિત 4 લોકોથી વધુ મુસાફર ઘાયલ થયા છે. કાર્યકુવાથી ગાંધીનગર જતી આ બસને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપડાલાના ડ્રાઈવર ઘાયલ થયા છે. ઘાયલોને તલોદના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે અને તલોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માતની ઘટના બની છે એના માટે અમારે સાથે જોડાઈ ચૂક્યા છે તલોદના સંવાદદાતા અર્જુનસિંહ પરમાર. તો અર્જુન, અત્યારે અકસ્માત સર્જાયો છે, તો અકસ્માત ક્યાં અને ક્યારે સર્જાયો હતો? જી ભાવના મેડમ, સવારે લગભગ 7 વાગે સુમારે બસ ચાલતી હતી ગાંધીનગર થી ખાલી ગોવા. જી જી. સવારના 7:30 આજુબાજુ અકસ્માત થયો હતો. હાલ સુપ્રીમ જણાવ્યા મુજબ તો 4 નહીં પરંતુ 10-1 માણસો વધુ ઘાયલ થયા અને એકનું મૃત્યુ પણ પામ્યું છે. હાલ માહિતી મળી આવી. તો અકસ્માત માં અત્યારે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? હાલ તો 10-1 માણસ ઇજાગ્રસ્ત છે, એક મૃત્યુ પામ્યું છે હાલ તો. જી જી જી. તો અત્યારે ઘાયલ લોકોને ક્યાં દાખલ કરવામાં આવ્યા? અત્યારે હાલ તો હિંમતનગર ખાતે 4 થી વધુ લોકો હિંમતનગર ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. પોલીસ ને જાણ કરવામાં આવી છે, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો વધુ શું તપાસ થઈ રહી છે? પોલીસે હાલ તો કોઈ ગુનો નથી, પરંતુ પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે હાલ તો. જી જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો આજે સાબરકાંઠા જિલ્લાના તલોદમાં રોજેડ પાસે અકસ્માત સર્જાયો હતો. સરકારી બસ અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં ડ્રાઈવર સહિત 4 લોકો ઘાયલ થયા છે અને આ ઘાયલ લોકોને તલોદના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ પહોંચી ચૂકી છે. ટ્રાફિક દૂર કરવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.